नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना सौथी पहेला समाचार विशे बात करिए तो गोवा, उत्तराखंड और उत्तर प्रदेश में प्रचार पड़घम शांत थयो छे। आवतीकाले मतदान योजाशे। उत्तर प्रदेश सहित 5 राज्यों में विधानसभा की चूंटणी योजावा जई रही छे। एवामां उत्तराखंड, गोवा सहित यूपी की 55 बैठकों पर चूंटणी प्रसार थंभी गयो छे। हवे 14मी तारीखे मतदान योजाशे। उत्तर प्रदेश में प्रथम तबक्का मतदान पूर्ण थई गयु छे, ज्यारे बीजा तबक्का 55 बैठकों पर मतदान योजावामां आवशे। त्यारबाद महत्वना समाचार विषय बात करिए तो गुजरात में कोरोना केसों में सतत घटाडो जोवा मळी रह्यो छे। गई काले राज्य में कोरोना नवा 1646 केस नोंधाया। ए समय दरमियान 20 दर्दीओना कोरोना कारणे मृत्यु पण थया हता। 3955 दर्दीओ कोरोना ने माता पिता ने साजा पण थया छे। गुजरात में हाल कोरोना सक्रिय केसनी संख्या वधीने 15972 थई गई छे। त्यारबाद महत्वना समाचार विषय बात करिए तो गुजरात खेडूतों माटे खातर ने लईने सारा समाचार सामाव्या छे। गुजरात खेडूतों ने खातर पूरतो जत्थो समयसर मळी रहे ते माटे केन्द्र सरकारे खातरी आपी छे। राज्यना कृषिमंत्री ने विनंती ने ध्यान में राखीने केन्द्रीय रसायण मंत्रीए कह्युं हतुं कि खेडूतों ने खरीफनी सीजन में खातरनी अछत सहन नहीं करवी पड़े। केन्द्र सरकार आयोजन प्रमाणे खातरनो पुरवठो पहोंचाड़तो रहेशे। खेडूत आगेवानोए पण खातरने लईने रजूआत करी हती। त्यारबाद महत्वना समाचार विषे वात करिए तो मोबाइल रिचार्ज हजू पण 20-25% सुधी मूंगो थई शके छे। टेलिकॉम ऑपरेटर द्वारा मोबाइल रिचार्ज 20-25% सुधी मूंगा करवामां आवी शके छे। आ वधारो आ वर्षे लागू करवामां आवी शके छे। एरटेल अने आइडियाए आ अंगे पोताना प्लान पण आप्या छे। वोडाफोन आइडियाना सीईओ रविन्द्र ठक्करे जान्युआरीमां कह्युं हतुं कि रिचार्जनी किंमतमां वधारो करवानो विचार हजू पण चाली रह्यो छे। त्यારબાદ મહત્વનો સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આજથી રાત્રિ કર્ફ્યુ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે। આવી સ્થિતિમાં રાત્રિ કર્ફ્યુનો સમય બદલીને 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે। કોરોનાના કેસ વધતા રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે હવે કેસ ઘટી રહ્યા છે ત્યારે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે સીધો જ 280 રૂપિયા સુધી ભાવમાં ઘટાડો થશે। ક્રૂડ પામ ઓઇલની અસરકારક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5.5% કરવામાં આવે છે। આ ઘટાડા બાદ ક્રૂડ પામ ઓઇલ પર અસરકારક કસ્ટમ ડ્યુટી 8.25% બદલે 5.5% થશે। વેપારીઓના મતે આ ઘટાડાથી ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 280નો ઘટાડો થશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે ટૂંકમાં વાત કરીએ તો આજે આઈપીએલ 2022ના મેગા ઓક્શનનો બીજો દિવસ રહેશે। અનસોલ્ડ પ્લેયરથી લઈને યુવાઓ માટે નિર્ણાયક રહેશે। તે સિવાય જો વાત કરવામાં આવે તો સુરત દહેજમાં કાર્યરત એબીજી શિપયાર્ડનું 22,842 કરોડનું મહાકૌભાંડ સામે આવ્યું છે। સીબીઆઈએ કંપની તેમજ તેના ડિરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 14મી ફેબ્રુઆરીથી યોજાનારી BHMSની પરીક્ષા એકાએક રદ કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો NCB અને ઇન્ડિયન નેવીએ ગુજરાતના દરિયામાંથી 2,000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈપણ વિડીયો હોય અને માહિતી તમારા સુધી પહોંચી શકે।